મેં મારા પપ્પાને તમાકુ ન ખાવાનું કહ્યું. મેં તેમના હાથમાંથી પેકેટ છીનવી લીધું અને ફેંકી દીધું. આવું કરવા બદલ તે અમને મારતા, પરંતુ હું તેમને દારૂ અને તમાકુનું સેવન બંધ કરવાનું કહેતી રહી. મેં તેમને કહ્યું કે તે કેન્સર, મોઢાના અલ્સર વગેરેનું કારણ બની શકે, પણ તેમણે અમારી વાત ન સાંભળી. અમે તેમને કહેવાનું ચાલુ રાખ્યું. અમે તેમના તમાકુના પેકેટો અને દારૂની બોટલો ફેંકી દેતા. થોડા મહિના પછી અમે તેમની ટેવમાં થોડો ફેરફાર જોઈ શક્યા. ધીમે ધીમે હવે તેમણે તમામ વ્યસનો છોડી દીધા છે. દારૂચા બાટલે ઘેચો અને ફેંકાયતો મગ શોધલે તેની દારૂ. બાળકોની આવી અનોખી માંગને કારણે સાંગલીના પંડુઝરી વિસ્તારની બાબર વસ્તીમાં 40 પરિવાર હવે વ્યસન મુક્ત બન્યા છે. 5 વર્ષ પહેલા બાબર વસ્તી જિલ્લા પરિષદ શાળાએ વ્યસન મુક્તિ માટે પહેલ શરૂ કરી હતી. પરિણામે આજે આ ગામના વડીલો અને યુવાનો તમામ વ્યસનથી મુક્ત છે. સર, અગોદર આમચા ઘરમાંદે મામા સાસરે, મારા કુટુંબમાં પહેલા મારા મામા, મારા સસરા અને બીજા કેટલાકને દારૂ અને તમાકુની ટેવ હતી. પરંતુ શાળાએ બાળકોને આ વ્યસન અને તેમના પ્રભાવો વિશે શિક્ષિત કરવાનું શરૂ કર્યું. શિક્ષકોએ બાળકોને તેમના પિતા અને સગાઓને આ વસ્તુઓનું સેવન ન કરવાની વિનંતી કરવા જણાવ્યું. તેઓએ બાળકોને વ્યસનોની અસરો વિશે ઘરે બોલવાનું કહ્યું. તેથી બાળકોએ માતા પિતાને આ બધું કહ્યું. એક વખત 5-6 માણસો તમાકુની આપ લે કરતા વાતો કરી રહ્યા હતા ત્યારે મારા દીકરાએ તે પેકેટ છૂંટવીને ફેંકી દીધું અને તેને ઢોળી નાખ્યું. તે વખતે મારા મામાએ તેને માર માર્યો હતો. પરિવર્તન તરત જ ન આવ્યું, પણ તે પછીના દિવસોમાં પરિવર્તન ધીમે ધીમે થતું ગયું. પછી ઉચલ્યાને ફેંકું દીધી સગળી, મજે સાંડું ન દીધી ડાયરેક્ટ. અને દારૂ છોડલા અને પીડી છોડલા અને એ તમાકુ છોડલા, સગસ છોડલા. સતત મથી રહેલા બાળકોને કારણે આ ગામડાના પુરુષોએ તેમની વર્ષો જૂની ટેવ છોડી દેવી પડી હતી. તેઓએ આ પરિવર્તનને ન માત્ર સ્વીકાર્યું, પણ તેનાથી તેઓ ખુશ પણ છે. હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારથી મને તમાકુ, માવા, ગુટખા ચાવવાની ટેવ હતી. મારા મિત્રોને પણ આવા વ્યસનો હતા. દરરોજ હું આના પર લગભગ 150-200 રૂપિયા ખર્ચ કરતો હતો. પરંતુ એક દિવસ મેં વિચાર્યું કે મારા બાળકો મને જે કહે છે તે મારે સાંભળવું જોઈએ. તે મારા સ્વાસ્થ્ય માટે સારું હતું. તેનાથી સમાજમાં મારી છાપ પણ સુધરી. 4-4 નામો ઠેવવાની અપેક્ષા ચાંગલા નાવ કમાવને ચાંગલા આહે. आता ते तंबाखूही सोडलेत आणि असं बीडी वडायचं वगैरे सगळं सोडलेत. आता आमच्या घरात बघा काही असं भांडणं नाही, काय नाही. आता आमचं कुटुंब व्यसनमुक्त झालेलं आहे. બાબરવસ્તી જિલ્લા પરિષદની આ શાળા વિદ્યાર્થીઓના પ્રદર્શનને સુધારવા માટે નવી રીતો વિશે વિચારી રહી હતી. બાબરવસ્તી ગામમાં 54 પરિવાર છે અને કુલ વસ્તી આશરે 500 લોકોની છે. પરંતુ 5 વર્ષ પહેલા ઘણા બાળકો શાળાએ જઈ શકતા નહોતા. હું 2011માં આ સ્કૂલમાં આવ્યો હતો. તે સમયે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હતી. દારૂ અને અન્ય વ્યસનો એ ઘરોની આસપાસની સામાન્ય સમસ્યાઓ હતી. તેમાંથી ઘરમાં ઝઘડા થતા અને બાળકો શાળાએ આવી શકતા ન હતા, કારણ કે તેમના માતા પિતા લડતા જ રહેતા. નાના બાળકો આ ઝઘડામાં પોતાનું શિક્ષણ ગુમાવી રહ્યા હતા. મેં દરેક માતા પિતાને આ કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓએ મારું શિક્ષક તરીકેનું કામ કરવાનું અને તેમની ઘરેલું બાબતોમાં માથું ન મારવાનું કહ્યું. મૂલ્યવર્ધન નામનું આ પુસ્તક સારી અને ખરાબ ટેવો વિશે વાત કરે છે. આની મદદથી શિક્ષકોએ માતા પિતાને વ્યસન છોડવા માટે સમજાવવાનો આ વિચાર કર્યો. અમે આ પહેલનું નામ આ રીતે રાખ્યું છે, ચારો પરિવારને વ્યસનમુક્ત બનાવીએ. હવે આ વ્યસનમુક્ત પરિવારોમાં જો બાળકો નોટબુક માંગે છે તો તેમને તરત જ મળી જાય છે. તેમને નવા કપડાં મળે છે. અમે ઇચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓને રમતગમતનો ગણવેશ મેળવવા માટે કહેવામાં આવ્યું હોત, જેની કિંમત બાળક દીઠ 330 રૂપિયા હતી. બધા બાળકો માટે આ ગણવેશ ખરીદવાનો કોઈ સમય નહોતો. અમે 40 નાના બાળકોને અને તેમના પરિવારોને માત્ર વ્યસન મુક્ત જ નથી બનાવ્યા, પરંતુ હવે આખા ગામમાં આ વિશે જાગૃતિ લાવી રહ્યા છે. બાળકો છેલ્લા 5 વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક માતા પિતા 2 વર્ષ પછી સંમત થયા, કેટલાક 1 વર્ષ પછી. કેટલાક પરિવારોમાં અમે 6 મહિનામાં પરિવર્તન જોયું અને હવે અમારા ગામના 40 પરિવારો કોઈ પણ વ્યસનથી મુક્ત છે. બાળકો દ્વારા વ્યસન છોડવાનો સંદેશો આપવાનો આ પ્રયાસ હવે આસપાસના વિસ્તારોમાં પંડોઝરી પેટર્ન તરીકે ઓળખાય છે.